चार्ल्स डार्विनो उत्क्रांतिवादनो सिद्धांत कहे छे के परिस्थितियों प्रमाणे पोताने बदले तेनुं अस्तित्व रहे छे अथवा तो समग्र जीव सृष्टि आज सिद्धांतने अनुरूप छे। आपणे एवुं पण सांभळ्युं छे के सर्वाइवल ऑफ ध फिटेस्ट एटले के परिस्थितिने जे सौथी वधु अनुकूळ थाय छे ते ज अस्तित्व टकावी राखे छे अने कोरोनाए पण आज सिद्धांतोने फरी याद करावी दीधा छे। રાજકોટના કલા જગતના પ્રેરણાદાયી કિસ્સા, કોરોનાએ ધંધો બંધ કર્યો પણ ન હાર્યા હિંમત, કલાકારોએ અપનાવ્યા અન્ય વ્યવસાય, હિંમત હાર્યા વિના ચાલુ રાખી લડત, સૂર ભલે નહીં પણ સમય સાથે તાલ મિલાવ્યો। રાજકોટ રંગીલું શહેર છે અને તેમાં રંગ પૂરે છે કલા જગતના અનેક કસબીઓ। આ કસબીઓના જીવનનો સૌથી કપરો સમય આવ્યો કોરોના કાળ, એટલો કપરો કે લાખો કમાતા સિતારા અત્યારે પોતાનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। નવરાત્રી યોજાશે તો થોડો વકરો થશે તેવી આશા પણ હવે ધૂંધળી દેખાઈ રહી છે। માત્ર રાજકોટના જ ત્રણ કલાકારોએ આત્યંતિક પગલા પણ ભરી લીધા હતા, જોકે સિક્કાની બીજી બાજુ પણ છે। રાજકોટના શ્રીકાંત નાયર 15 કલાકમાં કિશોરના 150 ગીત ગાવાનો રેકોર્ડ ધરાવે છે, દેશ વિદેશમાં પરફોર્મન્સ આપ્યા છે, અત્યારે કામકાજ સાવ ઠપ છે। શ્રીકાંતે હિંમત હાર્યા વિના સોપારીનો વ્યવસાય કરવાનું ચાલુ કર્યું છે। ખાલી કલાકાર થઈને અને એની ઉપર જ ડિપેન્ડ રહીને જે સંજોગો અત્યારે ભોગવી રહ્યા છે એના કરતાં કંઈ પોતાનો બિઝનેસ હોય, કંઈ પોતાનું નાનું મોટું કોઈ પણ કામ, મારા ધ્યાન પ્રમાણે વિચારીએ તો કોઈ પણ કામ એવું કંઈ નાનું મોટું હોતું નથી। એટલે ભલે નાનું તો નાનો એક બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો। પ્રેરણાદાયી પ્રયત્ન કરનાર શ્રીકાંત એકલા નથી। ગાયક કલાકાર મૌલિક ગજ્જર પણ હાલમાં તાજા ફળ અને શાકભાજીની હોમ ડિલિવરી કરે છે। તેમણે 450 ગ્રાહકો પણ એકઠા કરી લીધા છે। તેમનું માનવું છે કે હતાશ થવું બિલકુલ યોગ્ય નથી, તેના બદલે મહેનત કરવી જોઈએ। નો ડાઉટ મ્યુઝિક ફિલ્ડ જે છે એ આખી અલગ જ વસ્તુ છે, એને આ વસ્તુ ના જ પહોંચી શકે, પણ છતાંય નબળો ખરો પણ ખોટો ધંધો નથી। આપણે ક્યાંય ચોરી કરવા નથી જતા, મહેનત કરીને પૈસા કમાઈને આપણે કરીએ છીએ આ કામ, તો મને નથી લાગતું કે આ કોઈ નબળો ધંધો કહેવાય કે નાનો ધંધો કહેવાય કે એવું કાંઈ। મૂળ દક્ષિણના પણ રાજકોટમાં રહેતા ઓર્કેસ્ટ્રા કલાકાર વેંકટ રમણ અય્યરે હવે સાઉથ ઇન્ડિયન ફૂડની કેબિન સ્ટાર્ટ કરી છે। 40 વર્ષથી ઓર્કેસ્ટ્રામાં કામ કરનારા વેંકટ રમણ પરિસ્થિતિને સમજે છે। તેઓ માને છે કે આ સમય લડાયક વૃત્તિ દર્શાવવાનો છે, હાથ પર હાથ રાખીને બેસી રહેવાથી કંઈ થવાનું નથી। તેઓ એમ પણ કહે છે કે જેવું બધું પૂર્વવત થશે તેઓ ઓર્કેસ્ટ્રામાં જરૂર પરત ફરશે। વધારે પડતું અસર થઈ ગયું છે એની પરથી, કારણ શું છે, મારે ઘર ઘર જ મહિનામાં 15-20 હજાર રૂપિયાનું છે, પ્લસ એમાં હપ્તાનું કાઢતા અમે હાલતું હતું, અમારે પ્રોગ્રામનો આવક કરીને કરતા હતા, મેન્ટલી પ્રોગ્રામ તો બંધ થઈ ગયા એટલે કાંઈક ના કાંઈક ગુજારો માટે તો કરવું જ પડશે, એટલે આ રેકડી ભાડે લઈને 700 રૂપિયા ભાડું ભરું છું, ભાડે લઈને ઘરે બનાવીને અહીં લઈ આવીને। આ બધા જ એ યોદ્ધા છે જે મેદાનમાં પરિસ્થિતિ ગમે તેટલી વિકટ બને હારતા નથી, સાથે દેશના અનેક માનસિક રીતે ભાંગી પડેલા લોકોને પ્રેરણાનો મહાસ્ત્રોત છે। સમય જરૂરથી બદલાશે પણ અત્યારે લડવું જરૂરી છે। ધ્રુવ કુંડેલ, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।